અમરેલી તાલુકાના રેશનિંગની દુકાનધારકો દ્વારા હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવેલું છે. આવેલા ચેકિંગના અનુસંધાને 70 જેટલા દુકાનદારો હડતાલ ઉપર ઉતરી ગયેલા છે અને આ ચોક્કસ મુદતની આ હડતાલ તેમના દ્વારા આયોજિત થયેલી છે. અમરેલી તાલુકાના રેશનિંગ દુકાનદારો આજથી હડતાલ ઉપર ઉતરી ગયેલા છે. 70 થી વધુ દુકાનદારો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા છે. પુરવઠા વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવેલા છે. જાન્યુઆરી માસથી અત્યાર સુધીમાં થયેલા ઓફલાઈન અનાજ વિતરણની તપાસ શરૂ કરાતા દુકાનદારો નારાજ થયેલા છે. અચોક્કસ મુદતની હડતાલ અંગે અમરેલી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલું છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાના દુકાનદારોને હડતાલમાં જોડાવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે અને જરૂર પડીએ તમામ દુકાનદારો રાજીનામા પણ આપશે તેવી પણ ચીમકી ઉચ્ચારાયેલી છે. દશેરા અને દિવાળીના તહેવારો નજીક છે તેવા સમયે પુરવઠા તંત્ર દુકાનદારો સામસામે આવી ગયેલા છે. અમરેલી તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો મામલતદાર સાહેબને અરજી આપવા આવ્યા હતા હડતાલ અંગેની, કે અમે અચોક્કસ મુદતની હડતાલ, અમને જ્યાં સુધી હેરાનગતિ બંધ નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેશું. બાકી કે મામલતદાર સાહેબે એમ કીધું કે ઉપર આપો પુરવઠા અધિકારીને. આજથી કેટલા દુકાનદારો હડતાલ ઉપર છે? અત્યારે આખા તાલુકાના લગભગ 75 થી વધારે દુકાનદાર અમરેલી તાલુકાના. હવે આવતીકાલથી પછી ધારી ને લાઠી ને થીલાવાળા એમને સાથ આપવાના છે. હડતાલ ઉપર જવાનું કારણ શું? અમને અમારું જે 1 થી જાન્યુઆરીથી જૂન મહિના સુધી અમારે જે ઓફલાઈન વેચાણ કર્યું હોય એની અમને નોટિસો આપી છે. હવે દકર એણે ખરેખર અમારી કાંઈ ભૂલ હોય તો ફેબ્રુઆરીથી માલ આપવાનું બંધ કરી દેવું જોઈએ. એને બદલે ઠેઠ જૂન મહિના સુધીનો અમારી પાસે રિપોર્ટ માંગ્યા છે. હવે અમારી પાસે ક્યાંથી હોય? એ કોમ્પ્યુટરમાં કાંઈ દેખાતું નથી. ઓફલાઈન વેચાણ કર્યું એટલે કાયદાકીય રીતે સરકાર માન્ય છે એ સિસ્ટમ. અધિકારીઓના ત્રાસથી અમે આ બંધ કરીએ છીએ. કારણ કે એ ઘરે ઘરે તપાસણી કરવા જાય છે. હવે એમાં ન મળે તો ગુનેગાર અમે બનીએ. ધારો કે એને અમારી દુકાનના 800 કાર્ડ હોય, 800 માંથી 600 કાર્ડ ન જડે અને 200 જડ્યા હોય તો 600 કાર્ડ નો અમારી પર આક્ષેપ કરીને અમને પોલીસ ફરિયાદ કરવાની બીક લાગે છે. અમને પોલીસ ધરપકડ કરે અમારી. એ બીકથી અમે હડતાલ ઉપર ઉતરી ગયા છીએ. ગમે ત્યારે અમારી ધરપકડ કરે. ન મળે તો સાહેબ અમે તો રેશન કાર્ડ કાઢ્યા ન હોય. રેશન કાર્ડ તો મામલતદારમાં બહુ લાંબી પ્રક્રિયા કરે પછી નીકળે છે રેશન કાર્ડ. કેટલા પુરાવા આપે ત્યારે રેશન કાર્ડ નીકળે. તો બધું એ કચેરીમાંથી કર્યું. એની યારે આધાર કાર્ડ જોડ્યા હોય ત્યારે જ માલ મળે. એનો સાચા કાર્ડ આધાર કાર્ડ જોડ્યા હોય ત્યારે લિંક કર્યા હોય તો જ. એ બધું કામ તો અહીંયા ઓફિસમાં કરેલું જ હોય, બધું ઓકે જ હોય તો જ એનો માલ મળે.